હેલો ફ્રેન્ડ્સ તૃષા ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ ઝડપથી ઘઉંના લોટમાંથી પીઝા બર્ગર અથવા તો ગાર્લિક નાનને ભૂલાવી દે એવો એકદમ સરસ ટેસ્ટી નાસ્તો બનાવીશું જે નાનાથી લઈ મોટા સૌને ખૂબ જ ભાવશે પણ આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે જેના માટે એક મોટા બાઉલની અંદર અડધી વાટકી જેટલું દૂધ લઈ લઈશું રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ લેવાનું એકદમ ઠંડુ દૂધ નહીં લેવાનું હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તેની સાથે ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું દળેલી ખાંડ ઉમેરવાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે પણ એક હિસ્ટના કારણે જે ઝાડી પડતી હોય છે લોટમાં એ ટાઈપનું આનું ટેક્સચર આવશે સાથે જ એક ટીસ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને આની અંદર બેકિંગ પાવડર ઉમેરી દઈશું અત્યારે મેં આ બેકિંગ પાવડર લીધેલો છે એક ટીસ્પૂન સ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર ઉમેરવાનો છે આમાં ખાસ બેકિંગ પાવડર જ લેવાનો છે બેકિંગ સોડા નથી ઉમેરવાનો જો બેકિંગ સોડા ઉમેરીશો તો તમારી નાન છે તે એકદમ રાતા જેવી થઈ જશે હવે આ બધાને હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું આનો ટેસ્ટ પીઝાને ખૂબ જ મળતો આવે છે સાથે જ ગાર્લિક નાન જેવો પણ થોડો ઘણો આવે છે એટલે મેં આનું નામ પીઝા નાન અથવા તો પીઝા બોમ્બ રાખેલું છે પણ તમે એને કોઈ પણ નામ આપી શકો છો હવે આપણે હળવા હાથે આને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી લોટ બાંધવા માટે અહીં મેં બીજું પા વાટકી જેટલું દૂધ લીધેલું છે થોડું થોડું દૂધ ઉમેરતા જઈને આપણે આનો લોટ બાંધી લઈશું આનો લોટ આપણે પીઝાનો જેવો લોટ બાંધતા હોઈએ એવો એકદમ ઢીલો લોટ બાંધવાનો છે બહુ કઠણ લોટ નથી બાંધવાનો તો થોડું થોડું દૂધ ઉમેરતા જઈને હળવા હાથે આપણે લોટ બાંધતા જઈશું તમને જરૂર લાગે તો તમે વધારે થોડુંક દૂધ એડ કરી શકો છો મેં અત્યારે ઉપરથી પા વાટકી જેટલું દૂધ એડ કર્યું છે અને આ બધું આપણે મિક્સ કરીને એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો આટલો સોફ્ટ આપણો લોટ હોવો જોઈએ તો હવે એની ઉપર એકથી બે ટીપા તેલના નાખીને આને લોટને સરસ કેળવી લઈશું લોટને કેળવ્યા પછી આપણે આને સાતથી આઠ મિનિટ સાઈડમાં રેસ્ટ માટે રાખી દઈશું જેથી આપણો બેકિંગ પાવડર એક્ટિવેટ થઈને એકદમ સરસ લોટમાં જાળી પડી જશે અને યીસ્ટ જેવું ટેક્સચર હોય તેવું જ એકદમ સરસ ટેક્સચર આનું આવી જશે પીઝા બનાવવામાં ખૂબ જ વાર લાગતી હોય છે પણ આ નાસ્તો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં એટલો જ સરસ ટેસ્ટી લાગે છે તો જો આપણે લોટ બંધાઈ ગયો છે અને ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું જેના માટે મિક્સિંગ બાઉલની અંદર અડધી વાટકી જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ લઈ લઈશું તેની સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી અને અડધી વાટકી જેટલી બાફેલી મકાઈના દાણા લઈ લઈશું તેની સાથે એક વાટકી જેટલું પનીર લઈ લઈશું પનીરને મેં અહીં ખમણીને લઈ લીધું છે અને વજનથી જોઈએ તો આશરે સો ગ્રામ જેટલું અહીં મેં પનીર લીધેલું છે તેની સાથે અડધીથી પોણી વાટકી જેટલું મોઝરેલા ચીઝ અથવા તો જેને પીઝા ચીઝ કહે છે તે લઈ લઈશું અને તેની સાથે અડધી વાટકી જેટલું પ્રોસેસ ચીઝ લઈ લઈશું જે ચીઝ ક્યુબ આવે છે તે અહીં મેં લીધેલું છે તમે બંનેમાંથી કોઈ એક ચીઝ પણ લઈ શકો છો પણ મોઝરેલા ચીઝના કારણે એકદમ સરસ ચીઝની સ્ટ્રિંગ્સ થતી હોય છે જે બાળકોને ખૂબ જ ભાવે છે એટલે મેં અહીં તે લીધેલું છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સાથે જ બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું એકદમ તીખા લીલા મરચાં હોય તેવા લેવાના જેથી સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આની અંદર બે ટી સ્પૂન જેટલું પીઝા સિઝનિંગ નાખી દઈશું અને હવે ઓલિવ્સ મેં અહીં લીધેલા છે એક ચમચી જેટલા ઓલિવ્સ છે જેને મેં આવી રીતના ઝીણા ટુકડામાં સુધારી લીધા છે તે નાખી દઈશું ઓલિવ્સ નાખવા ઓપ્શનલ છે તમારી પાસે ન હોય તો ન નાખો તો પણ ચાલે હવે બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું આમાં પીઝા સિઝનિંગ નાખ્યું હોવાથી આપણે એક્સ્ટ્રા બીજા કોઈ જ મસાલા નાખવાની જરૂર નહીં પડે હવે આની અંદર અડધીથી પોણી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને ફરીવાર આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ કલરફુલ અને ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સાઈડમાં રાખીને લોટને ચેક કરી લઈએ આપણા લોટને રેસ્ટ થતા સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાછળથી એકદમ સરસ ઝાડી પડી ગઈ છે આપણા લોટમાં હિસ્ટવાળા લોટનું ટેક્સચર હોય તેવું જ આનું ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે લોટને સહેજ કેળવીને સ્મૂથ કરી લઈશું તમને એવું લાગે કે હાથમાં લોટ ચોંટે છે તો સહેજ તમે તેલવાળો હાથ પણ કરી શકો છો લોટને એકદમ સરસ સ્મૂથ કર્યા પછી આપણે આના લુવા કરી લઈશું તો આટલા લોટથી સાત જેટલી નાન બનીને તૈયાર થશે મીડિયમ સાઇઝની તો જો અહીં મેં સાત લુવા એક સરખા કરી લીધા છે હવે આપણે એક લુવાને લઈને સરસ ગોળ ગોયણું કરી લઈશું અને કોરો લોટ છાંટીને આને આપણે વણી લઈશું આને આપણે સેન્ટરમાંથી થોડુંક જાડું રાખવાનું છે અને સાઈડમાંથી વણીશું કોર એકદમ પાતળી આ થાય તે રીતના આપણે વણી લઈશું તો જો મેં અહીં આવી રીતના મોટી એક રોટલી જેવું વણી લીધેલું છે અને હવે આની અંદર આપણે ચારેક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ભરી લઈશું સ્ટફિંગ જેટલું વધારે હશે એટલું જ ખાવામાં સરસ ટેસ્ટી લાગશે અને સ્ટફિંગ આપણે ઘણું બનાવ્યું છે એટલે આપણે ચારેક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ભરી લઈશું અને જેવી રીતના કચોરી આપણે વાળતા હોઈએ તેવી રીતના કિનારી પકડીને આને આપણે વાળી લઈશું આવી રીતના કર્યા પછી ઉપરનો જે લોટ છે એને ટ્વિસ્ટ કરીને સાથે સેન્ટરમાં આપણે દબાવી દઈશું એને આપણે કાઢી નહીં લઈએ અને હવે આને આપણે હાથેથી સહેજ થેપી લઈશું સહેજ આપણે આને સ્પ્રેડ કરી લઈશું બહુ વધારે આપણે નહીં કરીએ આવી રીતના કર્યા પછી ઉપરની બાજુ થોડાક કાળા તલ અને થોડી કોથમીર ભભરાવી દઈશું અને એને સહેજ હાથેથી દબાવી દઈશું જેથી તે સરસ ચોંટી જાય આવી જ રીતના બીજી પણ આપણે તૈયાર કરી લઈશું અને હવે આને પલટાવીને પાછળની બાજુ આપણે પાણી લગાડી લઈશું આપણે સારા એવા પ્રમાણમાં પાણી લગાડવાનું છે જેથી તવીમાં એકદમ સરસ આ ચોંટી જાય જો આવી રીતના પાણી લગાડી લીધું છે એવી જ રીતના મેં અહીં બીજી પણ તૈયાર કરી લીધી છે અને હવે આપણે તવી ઉપર આને મૂકી દઈશું પાણીવાળો ભાગ છે તે આપણે નીચેની બાજુ રાખવાનો છે તવીને મેં પહેલાં તપાવી લીધી હતી અને ત્યારબાદ આને રાખી અને મીડિયમ ફ્લેમ પર આપણે આને થોડીક વાર માટે થવા દઈશું થોડીક જ વારમાં આ સરસ એકદમ નીચેથી શેકાઈ જશે જો આશરે બે મિનિટ જેવું થયું છે અને ઉપરથી થોડાક બબલ્સ દેખાવા લાગ્યા છે તો હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું અને લોઢીને આવી રીતના પલટાવીને આને શેકી લઈશું આપણે લોઢીને ફેરવતા જઈને આને શેકવાનું છે એટલે બધી બાજુથી એકદમ સરસ શેકાઈ જાય જો એકદમ સરસ ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો પહેલાં કરતાં સરસ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને એકદમ આરામથી તવીથાની મદદથી નીચેથી ઉખડી પણ જશે તો જો બંને સાઈડથી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો આને તમે પીઝા બોમ્બ પણ કહી શકો અથવા તો સ્ટફ નાન પણ કહી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને નીચે લીધા પછી આપણે આની ઉપર બટર લગાડી લઈશું ગરમ ગરમ હોય ત્યારે જ બટર લગાડવાનું જેથી બટર સરસ સ્પ્રેડ થઈ જાય અને બટરનો માઇલ્ડ સોલ્ટી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ઉપરથી થોડુંક પીઝા સિઝનિંગ આપણે બીજું સ્પ્રિન્કલ કરી દઈશું અને જો તમારે આવી રીતના ન બનાવવું હોય તો એક બીજી રીત પણ તમને બતાવી દઉં આપણે જ્યારે આવી રીતના સ્ટફિંગને આને સ્ટફ કર્યું ત્યારે આવી રીતના સ્ટફ કર્યા પછી આપણે નાનની જેમ એને વણી પણ શકીએ છીએ પણ વણવામાં ખાસ તમારે ધ્યાન રાખવું પડશે જો ઉપરનું પળ એકદમ પાતળું થઈ જશે તો જ્યારે આપણે લોઢીને પલટાવીને શેકીશું ત્યારે ચીઝ મેલ્ટ થવાના કારણે પળ તૂટવાની શક્યતા રહેશે એટલે ખૂબ જ હળવા હાથે આને વણવાની અને વણ્યા પછી આમાં પણ ઉપરથી આપણે કાળા તલ અને કોથમીર છાંટી દઈશું તો જો તમે આવી રીતના નાનની જેમ કરવું હોય તો આવી રીતના પણ કરી શકો છો અથવા તો મેં પહેલાં બતાવ્યું એવી રીતના પણ કરી શકો છો આવી રીતના નાનની જેમ વણીને આની પણ પાછળની સાઈડ આપણે પાણી લગાડી લઈશું તો તમે બેમાંથી કોઈ પણ એક રીતે કરી શકો છો પણ આમાં થોડુંક ધ્યાન રાખવું પડશે જ્યારે આપણે પહેલી રીતે બનાવ્યું એ એકદમ સેફ છે એમાં તૂટવાની શક્યતા નથી જ્યારે આમાં સહેજ તૂટવાની શક્યતા રહેશે પાણીવાળો ભાગ આપણે તવી ઉપર આવી રીતના નીચે નાખી દઈશું અને થોડીક વારમાં તમે જોઈ શકો છો કે ઉપરથી બબલ્સ દેખાવા લાગ્યા છે તો હવે ગેસની ફ્લેમ ફૂલ કરીને આને પણ આપણે શેકી લઈશું આવી રીતે શેકતી વખતે ઉપરનું પળ જો આછું હશે તો તમારું તૂટી જશે એટલે જો તમે ઓલી રીતના કરશો તો વધારે સારું રહેશે જો મારો પણ વચ્ચેથી સહેજ પળ તૂટ્યું છે પણ બહુ વાંધો નથી આવ્યો હવે આને પણ આપણે તાવીથાની મદદથી ઉખાડી લઈશું જો પાછળથી પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે શેકાઈ ગઈ છે આપણી નાન તો અમે આને સ્ટફ પીઝા નાન પણ કહી શકો છો કે અંદરથી સ્ટફિંગનો ટેસ્ટ છે તે એક્ઝેક્ટ પીઝા જેવો આવશે હવે આને પણ આપણે નીચે લઈ લઈશું અને ગરમ ગરમ હશે ત્યારે એની ઉપર બટર લગાડી દઈશું તો મેં જે સાત લુવા કર્યા હતા એમાંથી ત્રણ આવી રીતના નાન બનાવી છે અને બાકીની ચાર જે છે એના પીઝા બોમ્બ બનાવ્યા છે નાના નાના ઉપરથી આમાં પણ આપણે પીઝા સિઝનિંગ અને કોથમીર નાખી દઈશું અને હવે આપણે ગરમા ગરમ આને સર્વ કરી દઈએ આ એમનામ જ ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે પણ આને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તમે ઈચ્છો તો કેચઅપ અને મેયોનીઝને મિક્સ કરીને ડીપ પણ બનાવી શકો છો તો એકદમ ટેસ્ટી એવો આપણા નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે હું તમને ખોલીને પણ બતાવી દઉં ખૂબ જ ગરમ છે આ અને તમે જોઈ શકો છો કે અંદરથી સ્ટફિંગ કેટલું સરસ ટેસ્ટી દેખાઈ રહ્યું છે અને સાથે જ ચીઝ પણ આપણું એકદમ સરસ મેલ્ટ થયું છે તો તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બાળકોની સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવશે અને ઘઉના લોટની બનેલી હોવાથી ખાવામાં પણ એટલી હેવી નહીં લાગે તો આ રેસીપી ટ્રાય કર્યા પછી મને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ તમે જોવા ઈચ્છતા હો અને જો તમને મારી મહેનત ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાઇકનને ઓલ પર કરી નાખજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ